વેરાવળ નેશનલ હાઈવે આખરે બિસ્માર બની જતા કોઈપણ પ્રકારનું મરામત કાર્ય નહીં થતા આખરે ધારાસભ્ય ભગવાનભાઈ બાળ પોતાના સમર્થકો સાથે સુત્રાપાડા ફાટક પાસે ચક્કા જામના કાર્યક્રમો કર્યા, ભારે અફડા તફડી। હવે જોઈએ સુત્રાપાડાથી મારા પ્રતિનિધિ શૈલેષવાળાનો એક વિસ્તૃત અહેવાલ। ગીર સોમનાથના વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે છેલ્લા કેટલાક સમયથી ભારે બિસ્માર હાલતમાં થઈ ગયો છે। અનેક પ્રકારના ખાડા ખડબાઓથી વાહન ચાલકો આ નેશનલ હાઈવેમાં પરેશાન થઈ ગયા છે, ત્યારે અવારનવાર આ નેશનલ હાઈવેને મરામત કરવાની રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું પરિણામ નહીં આવતા આખરે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પોતાના સમર્થકને લઈને આજે રસ્તા રોકો આંદોલન ચક્કા જામ કરીને તંત્રના કાન સાંભળવાનો પ્રયાસ કરવામાં આવતો ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। સુત્રાપાડા ફાટક પાસે ધારાસભ્ય સહિતના લોકોએ આંદોલન શરૂ કર્યું છે। ખાસ કરીને વાહન ચાલકોની હેરાન પરાનની પરિસ્થિતિને ધ્યાને લઈને ભગવાનભાઈ બારડે આ અંતિમ નિર્ણય લીધો હતો। વારંવાર આ ખરાબ રસ્તાના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે। ધારાસભ્ય ભગવાનભાઈ બારોડે નેશનલ હાઈવે ઓથોરિટીના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હતી, પરંતુ રજૂઆત કોઈ ધ્યાને લેવામાં નહીં આવતા આખરે ના છૂટકે આજે ચક્કા જામ રસ્તા રોકો આંદોલન કરવાનો ફરજ પડી હતી અને ફાટક પર હાઈવેમાં પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે।